दिवाळी खरीदी माटे लोकोनी भारे भीड़ उमटी पड़ी छे। लोको जे रीते मार्केट मां उमटी पड़्या छे तेना कारणे सोशल डिस्टन्स नो भंग थई रह्यो छे। दिवाळी ने लईने अमदावाद ना बजारो मां लोको उमटी पड़्या छे। लाल दरवाजा पर ग्राहकोनी भारे भीड़ अत्यारे तो जोवा मळी रही छे। सोशल डिस्टन्स नथी जळवाई रह्युं, लोको मास्क वगर पण फरता देखाई रह्या छे। वारंवार चेतवणी आपवामां आवी रही छे, आंकड़ाओ पण सतत वधी रह्या छे। पहला जे घटाडो आव्यो त्यारबाद फरीथी कोरोना केसमां उछाळो आव्यो छे। बीजी लहેરની વોર્નિંગ સતત આપવામાં આવી રહી છે, પરંતુ આપ દ્રશ્યો જોઈ શકો છો। આ દ્રશ્યોને જોઈને જરા પણ નથી લાગતું કે લોકોમાં કોરોનાનો કોઈ જ ડર રહેલો છે, કારણ કે બિંદાસ બનીને લોકો આ ભીડમાં ભેગા થઈ રહ્યા છે, ખરીદી કરવા ઉમટી પડ્યા છે। સંવાદદાતા વિભુ પટેલ જોડાઈ ગયા છે અમારી સાથે। વિભુ, માર્કેટમાં અત્યારે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, મોટી સંખ્યામાં લોકો દેખાઈ રહ્યા છે, ક્યાંય પણ કોરોનાને લગતા નિયમોનું પાલન થતું નથી જોવા મળી રહ્યું। પ્રિયંકા, અત્યારે કોરોના ભૂલાઈ ગયો હોય તેવી જ રીતે લોકો અત્યારે બહાર નીકળી રહ્યા છે, અને આ સીધા દ્રશ્ય આપ લાલ દરવાજાના જોઈ શકો છો। ત્રણ દરવાજા છે કે ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો બહાર નીકળી અને શોપિંગ કરવા આવી રહ્યા છે। એક બાજુ જ્યારે મોલમાં જાઓ ત્યારે એવું લાગે છે કે તહેવારોની જે રોનક છે તે ફીકી પડી ગઈ છે, પરંતુ જ્યારે લાલ દરવાજા ઉપર આવો ત્યારે આ ભીડને જોતા એવું લાગે છે કે તહેવારોની રોનક હજી જળવાઈ રહી છે। પરંતુ બીજી વાત એ છે કે આમાં જોખમ વધી ગયું છે કોરોનાના સંક્રમણનું, કારણ કે જે રીતે લોકો બહાર નીકળી રહ્યા છે, ભીડ જોવા મળી રહી છે। આ ભીડ હજી તો શરૂઆત છે માર્કેટ ખોલવાની, અને સાંજ પડતા પડતા તો ખૂબ જ ભીડ થઈ જાય કે ત્યાં તમને ચાલવાનો પણ જગ્યા નથી રહેતી, એટલી મોટી ભીડ છે તે લાલ દરવાજા ઉપર થાય છે। લોકો શોપિંગ કરવા આવે છે, અમદાવાદ શહેર સિવાયના બહારથી પણ લોકો આ દિવાળીની શોપિંગ કરવા માટે આવી રહ્યા છે। જો કે દિવાળીનો તહેવાર છે, કોરોનાની મહામારી વચ્ચે ઘણા બધા તહેવારો છે તે જતા રહ્યા છે, જેની રોનક ફીકી પડી ગઈ હતી, પરંતુ જ્યારે દિવાળીનો તહેવાર છે, દિવાળીના તહેવાર લોકો મનાવવા માટે હવે લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે, શોપિંગ કરી રહ્યા છે, અને ટ્રાફિક જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત એ છે કે જે લોકો માસ્ક પહેરીને નથી આવતા, નાના બાળકો હોય છે, મોટા લોકો હોય છે, જે લોકો માસ્ક પહેર્યા વગર ફરી રહ્યા છે તે કોરોનાનું સંક્રમણ છે તે વધારી રહ્યા છે, લોકોને સંક્રમિત કરી રહ્યા છે। કારણ કે ભીડભાડમાં અનેક વખત પ્રધાનમંત્રીએ પણ કહ્યું છે કે કોરોના ગયો નથી, જ્યારે છૂટછાટ આપવામાં આવી છે ત્યારે પણ ગાઈડલાઇન્સ આપવામાં આવી હતી, જ્યારે માર્કેટ ખુલી છે ત્યારે પણ ગાઈડલાઇન્સનું પાલન કરવા સાથેની છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ ગાઈડલાઇન્સ અહીંયા ગાઈડલાઇન્સની જે નિયમો છે તેની એસી તેસી થઈ રહી છે। માર્કેટમાં તો લોકો નીકળી રહ્યા છે, માસ્ક પણ નથી પહેરતા, અને સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સ પણ નથી જોવા મળતું, એટલે કે આ ગંભીર બાબત સાબિત થઈ શકે છે। એક બાજુ કોરોનાના કેસ વધી ગયા છે ત્યારે લોકો જે મોટી સંખ્યામાં બહાર નીકળી રહ્યા છે એ પણ નિયમોનું પાલન કર્યા વગર નીકળી રહ્યા છે, તે કદાચ આ જોખમી સાબિત થઈ શકે છે। જી વિભુ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે। તો જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદના લાલ દરવાજા માર્કેટના છે, બસ થોડા સમય પહેલા જ માર્કેટ અત્યારે તો ખુલ્યું છે, અને એવામાં જ આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। હજુ તો આખો દિવસ છે, આ દિવસ દરમિયાન આપ અંદાજો લગાવી શકો છો કે કેટલી મોટી સંખ્યામાં લોકોની ભીડ આ જ રીતે અહીં આવતી હોય છે। લોકો જાણે કે કોરોનાને ભૂલી ગયા છે અને દિવાળીની ખરીદીમાં એટલા મસ્ત બની ગયા છે કે પોતાના સ્વાસ્થ્ય પર રહેલું જોખમ પણ તેઓ ભૂલી ગયા છે। તો લાલ દરવાજાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, અમે આપને સતત ચેતવણી આપી રહ્યા છીએ કે આ જે ભીડ છે તે ખૂબ જ ઘાતક બની શકે છે આપના સૌના માટે।